પાલનપુર શહેરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો આજે સામે આવ્યો છે. અંબાજીના વતની અને હાલ ડીસા ખાતે રહેતી ઠાકોર પરિવારની દીકરી છેલ્લા 15 દિવસથી પાલનપુર શહેરમાં આવેલ માવજત હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. જે દીકરી બ્રેન ટ્રમ્બ્યુનરની બીમારીથી પીડાતી હતી અને ઓપરેશન કરવાનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આ પરિવાર છેલ્લા 15 દિવસનું હોસ્પિટલમાં સારવાર માટેની મેડિકલ બાકી હતું, તેમજ ઓપરેશનનો ખર્ચ કરી શકે તેવી આર્થિક સ્થિતિ પણ ન હતી. અને જો ઓપરેશન સમયસર ન થાય તો દીકરીનો જીવ જોખમમાં હતો. ત્યારે આ વાતની જાણ પાલનપુરના સેવાભાવી યુવાનોને થતાં તેમણે માવજત હોસ્પિટલના ડોક્ટરો સાથે સંપર્ક કરી અને દીકરીના ઓપરેશનનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ આ સેવાભાવી યુવાનોએ પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી લાઈવ થઈને દીકરીનો જીવ બચાવવા માટે એક પહેલ કરી અને જોતજોતામાં માત્ર 2 દિવસમાં જ દીકરીના ઓપરેશનનો ખર્ચ એકત્રિત કરી અને દીકરીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશરે 15 દિવસ પહેલાં અંબાજીના વતની ઠાકોરબેન, જેમને બ્રેન ટ્યુમરની તકલીફ હતી અને મગજમાં પણ પાણી ભરાઈ ગયેલું હોવાથી માવજત હોસ્પિટલ ખાતે એમને એડમિટ કરવામાં આવેલા હતા, પરંતુ ફાઇનાન્શિયલી કન્ડિશન સારી ન હોવાને લીધે 12 થી 15 દિવસ સુધી એડમિટ રહ્યા. દવાનું બિલ પણ ભેગું થયેલું હતું અને હારી ગયા હતા એ લોકો. અને ત્યારબાદ અમુક અમારા મિત્રો દ્વારા અમને જાણ થઈ કે આ બેનને આર્થિક કન્ડિશન સારી ન હોવાના લીધે એમનું ઓપરેશન થતું નથી. તો પછી સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને હું મારા મિત્ર રવિભાઈ, દેવેનભાઈ આચાર્ય, પ્રિતેશભાઈ, પંકજભાઈ આ બધા મિત્રો સાથે મળીને એક બીડું ઉપાડ્યું કે આ બેનનું ઓપરેશન સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ ફંડ ભેગો થાય એ ફંડથી આપણે આ ઓપરેશન કરાવીશું. અને ગર્વ સાથે કહી શકું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે દાતાઓએ દાન આપ્યું તો લગભગ 1.5 લાખ આજુબાજુ અમારા જોડે દાન એકઠું થયું અને લગભગ 20-22 દિવસની અહીંયા જે હોસ્પિટલનો ખર્ચો હતો એ અમે એમાંથી પૂરું પાડીશું. અને ત્યારબાદ જે પણ ફાળો વધે એ એમના બેનને અગાઉની દવા માટે અને ઘરના કરિયાણાના ખર્ચ માટે અમે એમને આપી દઈશું. પહેલાં એક 20-25 વર્ષની છોકરી જે છે એના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું, એટલે એ ગાંઠ સાથે 2-3 ઘણા હોસ્પિટલમાં કન્સલ્ટેશન કર્યા પછી માવજત ખાતે બી આવેલા અને એમનું પછી મગજની ગાંઠનું એક સફળ ઓપરેશન બી કરવામાં આવ્યું. ગાંઠ પૂરેપૂરી નીકળી બી ગઈ. એના પછી એની તબિયતમાં થોડો તાવ આવવાનો અને મગજમાં માથું દુખવાનું શિકાયત થઈ હતી. એમાં તપાસ કરતાં જાણ પડી કે મગજના પાણીનું ઇન્ફેક્શન પણ છે અને એમાં મગજમાં પાણી પણ ભરાતું હતું. એનું પણ અત્યારે સારવાર સાથે કરી અને અત્યારે મગજના બીજું નળી મૂકવાનું ઓપરેશન કરી દર્દીની કન્ડિશન સ્ટેબલ કરવામાં આવી છે. અત્યારે ઓપરેશન માટેના અને સારવાર કરવા માટેના દર્દી પાસે પૂરું સગવડ ના હોવા છતાં માનવતા સેવાભાવી સંસ્થાઓ ભેગા થઈ અને એમને આર્થિક સહાય અને પૂરી પાડવામાં આવી અને સાથે દર્દીની પૂરી સારવાર થઈ અને અત્યારે દર્દી ઘણે સ્ટેબલ કન્ડિશનમાં છે અને તે એને રિકવરીના ફેઝમાં છે દર્દી. એટલે એને એક સારું માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે અને આ સમયમાં લોકો દર્દીને કે કોઈપણ જરૂરિયાતમંદ માણસોને સેવા પૂરી કરવાની અને આર્થિક અને જે પ્રકારની મદદની જરૂર હોય એ પ્રકારની મદદ પૂરી પાડીને સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અત્યારે સમાજમાં.